ભાગ 3 માં જે આપણે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે તે મુદ્દાઓ આ મુજબ છે. તો આપણે વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલા મિત્રો, જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ. તો મિત્રો અહીં આપણે ધોરણ 7 ના ગણિતના જે બીજા પ્રકરણમાં ભાગ 3 માં જે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે તે અગત્યના મુદ્દાઓ આ મુજબ છે. મિત્રો અગાઉ આપણે ભાગ 2 માં જે મુદ્દાની ચર્ચા કરી તે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે મેં અગાઉ પણ કહ્યું તમને ફરીથી કહું છું. હવે મિત્રો આ જે અગત્યના મુદ્દાની ચર્ચા કરવાની છે તેની શરૂઆત કરતા પહેલા હું તમને ખૂબ જ અગત્યની માહિતી આપી દઉં, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો મિત્રો. તો મિત્રો મારી પાસે એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે. હવે આ નોટ્સ છે શું? તો જે પ્રકરણના દરેક જે અગત્યના મુદ્દાઓ છે તેને સંપૂર્ણ રીતે કવર કરતી એટલે કે સમજાવતી એક આ નોટ્સ છે, તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે મિત્રો. મિત્રો આ નોટ્સ તમે અહીં જોઈ શકો છો. હવે મિત્રો આ નોટ્સમાં દરેક જે પ્રકરણના અગત્યના મુદ્દાઓ છે તેમાંથી આ નોટ્સ સ્પેશિયલી આપણી ભાગ 3 માટેની છે, એટલે કે તે મળશે ક્યાં તમને? તો તેની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગણિત ધોરણ 7 પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ભાગ 3 એમ કરીને આપેલી હશે. ભાગ 3 ના જગ્યાએ મિત્રો પેજ 3 લખ્યું છે એમ કરીને મિત્રો આ નોટ્સ આપેલી હશે. હવે મિત્રો આ નોટ્સ સિવાય પણ તમે જો બીજી કોઈ નોટ્સ લેવા ઈચ્છતા છો તો તમને તે નોટ્સ અમારી વેબસાઇટ tutor.1105.blogspot.com પર સરળતાથી મળી જશે. ત્યાં મિત્રો દરેક નોટ્સ કેટેગરી વાઇઝ ગોઠવેલી છે, જેથી તમને શોધવામાં પણ ખૂબ જ સરળતા પડશે મિત્રો. તો મિત્રો આ ભાગમાં જે આપણે મુદ્દાઓની ચર્ચા કરવાની છે તો તેની શરૂઆત કરીએ. મિત્રો અહીં આપણો સૌથી પ્રથમ મુદ્દો છે અપૂર્ણાંકનો વ્યસ્ત. હવે આપણે અપૂર્ણાંકનો વ્યસ્ત શું છે, અપૂર્ણાંકનો વ્યસ્ત કેવી રીતે શોધવાનો? તો મિત્રો આપણે અગાઉના ધોરણમાં શીખ્યા હતા કે વિરોધી સંખ્યા શું છે, વ્યસ્ત સંખ્યા શું છે, તે જ રીતે અહીં અપૂર્ણાંકનો વ્યસ્ત શોધવાનો છે તો તેની પણ ચર્ચા કરી લઈએ મિત્રો. તો સૌથી પહેલા હું વાત કરું છું અપૂર્ણાંકનો વ્યસ્ત. હવે અપૂર્ણાંકનો વ્યસ્ત તો હું એક ઉદાહરણ લઈ લઉં છું, મારે જોઈએ છે 2/3 નો વ્યસ્ત. શું થશે મિત્રો બોલો? તો જ્યારે પણ મને 2/3 નો વ્યસ્ત જોઈએ છે તો હું શું કરીશ? અહીં અંશ 2 છે, છેદ 3 છે, તો મારે અંશ અને છેદને ઉલટાવી દેવાના છે, એટલે કે હું અહીં 3 લખીશ અને અહીં 2 લખીશ, અંશ છેદમાં લઈ જઈશ, છેદ અંશમાં લઈ જઈશ, તો મને જે 3/2 મળશે તે શું મળશે? અપૂર્ણાંકનો વ્યસ્ત. ચલો મિત્રો હું બીજી એક સંખ્યા લઉં છું 4. હવે તમે કહેશો 4 નો વ્યસ્ત મારે કેવી રીતે શોધવો, 4 નો તો છેદ છે, 4 નો તો છેદ આપણને આપેલો જ નથી. તો મિત્રો 4 ને લખાશે શું? 4 ને 4/1 આવું લખી શકાશે. હવે 4/1 તો અહીં અંશ 4 છે તો છેદ આપણો 4 થશે, છેદ 1 છે તો અંશ 1 થશે, એટલે કે અંશ અને છેદને ઉલટાવી દઈશું તો આપણને શું મળી જશે? વ્યસ્ત. તેવી જ રીતે જો 1/4 આપ્યું હોય તો આપણને 4/1 મળશે, એટલે કે જવાબ શું આવશે? 4. ત્યાર પછીનો મિત્રો મુદ્દો છે આપણો અપૂર્ણાંકોના ભાગાકાર. હવે અપૂર્ણાંકોના ભાગાકાર છે તો અપૂર્ણાંકોના જે ગુણાકાર હતા તેની ચર્ચા મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી હતી. અપૂર્ણાંકોના ભાગાકાર કઈ રીતે કરવા? તો જ્યારે આપણે પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર આપ્યો હોય, પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર આપ્યો હોય અને 2 અપૂર્ણાંકો વડે ભાગાકાર આપ્યો હોય, આ ત્રણેય મુદ્દાના સંદર્ભે મિત્રો આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર જોઈશું મિત્રો. તો અહીં મિત્રો હું પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કરું છું, એટલે કે મને કોઈ એક પૂર્ણ સંખ્યા આપેલી છે અને તેને અપૂર્ણાંક વડે ભાગવાનું છે તો હું શું કરીશ? તો એનું ઉદાહરણ લઈ લો તમને કે 2/3/5 છે. આ રીતની કોઈ સંખ્યા આપી હોય તો તમે શું કરશો? તો જુઓ અહીં નોટ્સમાં લખેલું છે કે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક વડે ભાગવા માટે તે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. હવે તમે વિચારશો કે આ સાહેબ હું બોલ્યા પર ખબર જ ના પડી, તો આમાં તમારે કરવાનું શું મિત્રો? કે 2/3/5 છે તો એ બધું યાદ નહીં રાખવાનું કે વ્યસ્ત ગુણવાનું નહીં બધું. અત્યારે તમારે શું યાદ રાખવાનું? કે 2 લખી દેવાના
હવે અહીંયા ભાગાકાર છે તો અહીંયા તમારે ગુણાકાર મૂકવાનો જ્યારે પણ તમે ગુણાકાર મૂકો છો ત્યારે અહીં 3/5 ને શું કરવાનું છે ઉલટાવી દેવાના છે એટલે કે 5/3 લખી દેવાના ભાગાકારના જગ્યાએ જ્યારે પણ ગુણાકાર આવે ત્યારે તમારો જે અપૂર્ણાંક છે તેને ઉલટાવી દેવાનો એટલે કે તે અપૂર્ણાંકનો શું લખવાનો થશે આપણે વ્યસ્ત હવે તમારે સાદરૂપ આપવાનું છે તો હવે તો તમને બે અપૂર્ણાંકના ગુણાકાર આપણે અગાઉ શીખ્યા તેમ 2×5 = 10 અને 1×3 = 3 તો આપણો જવાબ શું થશે 10/3 ચલો મિત્રો હવે ત્યાર પછીનો આપણો બીજો મુદ્દો છે કે અપૂર્ણાંક આ શું હતું પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક હવે અહીં અપૂર્ણાંક છે અને અહીં પૂર્ણ સંખ્યા છે તો તેવું એક ઉદાહરણ જોઈએ કે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે શું કરીશું તો હું અહીં ઉદાહરણ લઉં છું 2/3/7 હવે મિત્રો શું કરવાનું છે તો 2/3 મારે પહેલી સંખ્યા તેમના તેમ મૂકી દેવાની છે અહીં ભાગાકારના જગ્યાએ ગુણાકાર હવે 7 છે તો 7 નો મારે વ્યસ્ત મૂકવાનો છે એટલે કે 7 ને ઉલટાવી દેવાના છે તો મારા 1/7 થશે કેમ 7 ને હું અહીં જેમ 4 ને 4/1 લખ્યા તેમ હું 7 ને 7/1 લખી શકું હવે હું તેને જો અંશ અને છેદને ઉલટાવું છું તો મને 1/7 મળે છે હવે ગુણાકાર કરીને સાદરૂપ આપતા મને જવાબ મળે છે 2/21 અહીં મિત્રો આપણે પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કર્યો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કર્યો એટલે કે અહીં પહેલા પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક હતા પૂર્ણ સંખ્યા તો અપૂર્ણાંક વડે ભાગાકાર ત્યારબાદ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર ત્યાર પછી છે 2 અપૂર્ણાંકોનો ભાગાકાર એટલે કે જયારે તમને બંને અપૂર્ણાંકો આપ્યા હોય તો તેનો ભાગાકાર કઈ રીતે કરવો તો આપણે તેની પણ ચર્ચા કરી લઈએ મિત્રો અહીં મને 2 અપૂર્ણાંકો હું માની લઉં છું કે 2/3 અને 5/7 આપે છે તો અહીં તમે શું કરશો તો 2/3 મારે મૂકી દેવાના છે એમના એમ હવે ભાગાકારના જગ્યાએ હું જયારે પણ ગુણાકાર મૂકું છું ત્યારે મારે આ જે બીજી સંખ્યા છે તેને શું કરવાની છે અંશ અને છેદને ઉલટાવી દેવાના છે તો હું અંશ અને છેદને ઉલટાવીને લખું છું પછી આપણે ગુણાકાર કરીને જવાબ લખીએ છીએ તો મારો જવાબ આવે છે 2×7 = 14 અને 3×5 = 15 તો 14/15 તો અહીં આપણે જે પહેલો જોયું પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક વડે ભાગાકાર અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર અને 2 અપૂર્ણાંકોનો ભાગાકાર હવે મિત્રો જુઓ અહીં આપણે શું કર્યું પહેલી સંખ્યા મૂકી ભાગાકારની જગ્યાએ જયારે પણ ગુણાકાર મૂક્યો ત્યારે જે બીજી સંખ્યા હતી તેના અંશ અને છેદને ઉલટાવી દીધા એટલે કે વ્યસ્ત સંખ્યા મૂકી અહીં પણ પહેલી સંખ્યા તેમના તેમ ભાગાકારના જગ્યાએ ગુણાકાર કર્યો ત્યારે જે બીજી સંખ્યા હતી તેના અંશ અને છેદને ઉલટાવી દીધા ત્યારબાદ અહીં જે પહેલી સંખ્યા હતી તેમના તેમ ભાગાકારના જગ્યાએ ગુણાકાર અને 5/7 ને અંશ અને છેદને ઉલટાવીને 7/5 હવે તો મિત્રો અહીંથી તો ડાયરેક્ટ આપણે અપૂર્ણાંકોના ગુણાકાર જ કર્યા છે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે ત્યાર પછી મિત્રો આપણો અગત્યનો મુદ્દો છે દશાંશ સંખ્યાઓના ગુણાકાર હવે દશાંશ સંખ્યાઓના ગુણાકાર છે શું તો આપણે અગાઉના જે અગાઉનું જે પ્રકરણ હતું ધોરણ 6 માં પ્રકરણ નંબર 8 તેમાં આપણે દશાંશ સંખ્યાઓ કોને કહેવાય તેની સરખામણી કઈ રીતે કરવી તેના સરવાળા બાદબાકી કઈ રીતે કરવા તેની આપણે સમજ મેળવી હતી તો આ પ્રકરણમાં આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર અંગેની સમજ મેળવવાની છે તો દશાંશ સંખ્યાઓના ગુણાકારમાં સૌથી પ્રથમ મુદ્દો છે 2 દશાંશ સંખ્યાઓ એટલે કે જયારે 2 દશાંશ સંખ્યાઓ આપેલી હોય ત્યારે તમે તેનો ગુણાકાર કઈ રીતે કરશો તો હવે શું કરીશું મિત્રો આપણે તો જુઓ જયારે પણ મિત્રો મને 2 દશાંશ સંખ્યા આપેલી છે તો હું અહીં એક સૌપ્રથમ ઉદાહરણ લઉં તેના પહેલા હું મિત્રો વાંચી સંભળાવું છું તમને કે 2 દશાંશ સંખ્યાઓના ગુણાકાર કરવા માટે સૌપ્રથમ દશાંશ ચિહ્ન અવગણીને 2 સંખ્યાઓનો ગુણાકાર કરો અને પછી બંને સંખ્યાના કુલ દશાંશ સ્થાન ગણીને ગુણાકાર પર કેટલા જ દશાંશ સ્થાન વાળું બને તે રીતે દશાંશ ચિહ્ન મૂકવું હવે મિત્રો હું એક ઉદાહરણ લઉં છું 0.5 × 0.7 અહીં મિત્રો તમારે ધ્યાને શું લેવાનું છે 0.5 અને 0.7 છે અહીં મારે 5 ધ્યાને લેવાના છે અહીં 7 ધ્યાને લેવાના છે બંનેનો ગુણાકાર મારા માટે મળે છે 35 હવે 35 ગુણાકાર મળ્યો મને અહીં મારું દશાંશ ચિહ્ન 1 દશાંશ ચિહ્ન પછી 1 સ્થાન દશાંશ ચિહ્ન પછી 1 સ્થાન 1+1 કેટલા સ્થાન થશે 2 તો મારે આ 35 ને એવી રીતે મૂકવાના છે જે દશાંશ ચિહ્ન પછી 2 અંકો હોય એટલે કે 2 સ્થાન હોય અહીં હું જુઓ 5×7 = 35 કર્યા ત્યારબાદ બંનેમાં દશાંશ ચિહ્ન પછી 1 અંક છે પહેલામાં પણ 0.5મો પણ 1 છે 0.7મો પણ એટલે કે 0.7મો પણ 1 અંક છે તો તેથી બંનેનો જે ગુણાકાર કરીએ 35 તે આપણે શું કરીશું તેમાં પણ દશાંશ ચિહ્ન 1+1 એટલે કે
બેંક એટલે દશાંશ ચિહ્ન પછી બે અંક હોવા જોઈએ. તો અહી હું શું વિચારું છું જુઓ, અહી મારો દશાંશ ચિહ્ન પછી એક અંક છે, એક વત્તા દશાંશ ચિહ્ન પછી એક અંક એક, તો મારો જવાબ આવ્યો બે. તો મને અહીં જે જવાબ મળે છે તેમાં મારે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક હોવા જોઈએ, બે. તો અહીં મને 35 જવાબ મળ્યો છે, અહીં મારે 35 લખી દેવાના છે, પોઈન્ટ 0.35 દશાંશ ચિહ્ન પછી બે અંક થઈ ગયા મિત્રો. તો આ રીતે આપણો જવાબ શોધી શકાય છે. હવે મિત્રો ત્યારબાદ શું થશે કે જે બે દશાંશ સંખ્યાનો આપણે ગુણાકાર કર્યો તેના પછી હવે આપણે લઈશું દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે ગુણાકાર. એટલે કે કોઈ પણ આપણને દશાંશ સંખ્યા આપેલી હોય અને તેનો આપણે 10, 100 કે 1000 વડે ગુણાકાર કઈ રીતે કરવો તે જોઈએ. મિત્રો મને દશાંશ સંખ્યા એક આપેલી છે, હું મિત્રો ઉદાહરણ એક જોઈ લઉં છું, 0.53 મને દશાંશ સંખ્યા આપેલી છે, મારે તેનો ગુણાકાર 10 સાથે કરવો છે, તો મારો જવાબ શું મળે છે હું જોઉં છું. તો જુઓ દશાંશ સંખ્યાને જયારે પણ 10, 100 કે 1000 વડે ગુણવામાં આવે ત્યારે દશાંશ ચિહ્નને એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા સ્થાન કેવી બાજુ લઈ જવાના છે, જમણી બાજુ. તો જુઓ એકની પાછળ અહીં કેટલા શૂન્ય છે, એક, તો હું આ જે દશાંશ ચિહ્ન છે તેને જમણી બાજુ કેટલા સ્થાન લઈ જઈશ, એક સ્થાન. આ અહીં મિત્રો ગુણાકાર છે, દશાંશ સંખ્યા બે દશાંશ સંખ્યાઓના 10, 100 અને 1000 વડે ગુણાકાર છે. તો ગુણાકાર છે માટે એકની પાછળ જેટલા શૂન્ય હશે તેટલા સ્થાન આપણે દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડવાના છે. તો એકની પાછળ એક શૂન્ય, તો દશાંશ ચિહ્ન અહીં 5ના પછી હું લખી દઈશ, તો 0, 5, 3. હવે હું દશાંશ ચિહ્ન આગળ 5 છે તેના આગળ ગમે તેટલા 0 મૂકું છું તો એ કઈ કામના નથી, તો તેને હું 5.3 લખી શકીશ. તે જ રીતે મિત્રો જો અહીં તમને 0.53 × 100 આપેલા હોય તો તમે શું કરશો, એકના પછી બે શૂન્ય, તો મારું દશાંશ ચિહ્ન કેટલા અંક હશે, બે અંક, તો એક અને બે, તો વધશે કેટલા, 0.53. બસ હવે પોઈન્ટ પછી કોઈ જ અંક નથી, તો માત્ર 53 વધશે તમારું, બરાબર છે. હવે મિત્રો જે આપણે દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે પણ ગુણાકાર આ જ રીતે કરાય તેનું પણ એક ઉદાહરણ તમને બતાવી દઉં છું, 0.53 × 1000. મારે મિત્રો અહીં 3 એકમ ખસવાનું છે, જુઓ 1, 2 અને 3 પાછળ 3 કોઈ ત્રીજો અંક નથી, તો સૌ પ્રથમ હું શું લખું છું, 0.53 અને 1, 2 શૂન્ય વધારાની લગાવી દઉં છું. કેમ, કારણ કે હું પોઈન્ટ પછી કેટલી શૂન્ય લગાવું કે આગળ એક અંક પછી આગળ પણ કેટલી શૂન્ય લગાવું તો પણ મને કઈ ફરક પડતો નથી. તો હું અહીં 1, 2 અને 3 એકમ અહીં ખસું છું તો મારો જવાબ શું થશે, જુઓ મારો જવાબ થશે 3 એકમ હું ખસું છું તો 530 જવાબ મારો, 0.0 અને 0.0 તો કઈ ફરક પડતો નથી, તો મારો જવાબ શું થશે, 530. હવે મિત્રો તમને એમ થશે કે અપૂર્ણાંકોના ભાગાકારમાં શું કર્યું કઈ ખબર ના પડી, દશાંશ સંખ્યાઓના ગુણાકાર કઈ રીતે કર્યા કઈ ખબર ના પડી, અહીં 10, 100, 1000 વડે ગુણાકાર કર્યા કઈ ખબર ના પડી. મિત્રો હવે જે આગળના ભાગમાં આપણે સૌ પ્રથમ એક દશાંશ સંખ્યાના ભાગાકાર સમજી લઈશું અને ત્યારબાદ હવે સમજીશું છું કે આપણે દશાંશ સંખ્યા જે ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરવાના છે, કઈ એક ટૂંકી રીત છે, તો ટૂંકી રીત પણ આપણે આગળના વિડીયોમાં સમજવાના છીએ કે તમારે જયારે પણ આવું આવે ત્યારે ટૂંકી રીતમાં શું સમજવાનું, કેવી રીતે ડાયરેક્ટ તમે ગુણાકાર કરી શકો કે ડાયરેક્ટ ભાગાકાર કરી શકો તે બધું આપણે સમજવાનું છે જે આગળના વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે મિત્રો શું સમજ્યું, એક અપૂર્ણાંકનો વ્યસ્ત કે અપૂર્ણાંકનો વ્યસ્ત કેવી રીતે મેળવવો, ત્યારબાદ અપૂર્ણાંકના ભાગાકાર એટલે કે પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કરવો હોય, પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવો હોય, બે અપૂર્ણાંકનો ભાગાકાર કરવો હોય જે અહીં આપણે જોયું, ત્યારબાદ દશાંશ સંખ્યાઓના ગુણાકાર એટલે કે બે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો થાય ત્યારે એક એકમ એકમ જોઈ લેવાના કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે, દશાંશ ચિહ્ન પછી એક અંક છે, તો 1 વત્તા 1 = 2 એટલે મને જે જવાબ મળે છે તેમાં મારે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક જોઈએ, 2, તો અહીં મેં 0.35 લખ્યા. ત્યારબાદ દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 અને આપણે ગુણાકાર જોયા. હવે મિત્રો હજુ પણ કેટલાક અગત્યના મુદ્દાઓ બાકી છે, જેવા કે દશાંશ સંખ્યાના ભાગાકાર, દશાંશ સંખ્યાનો ગુણાકાર ભાગાકાર માટેની એક અગત્યની ઇમ્પોર્ટન્ટ રીત એટલે કે ટૂંકી રીત અમારી, આ બધા મિત્ર એના પછી પ્રકરણનો ટેસ્ટ, આ બધી જે અગત્યની બાબત છે જે બાકી રહી ગઈ છે તેની ચર્ચા આપણે ભાગ 4માં કરવાના છીએ, એટલે કે હવે પછી અગત્યના મુદ્દાઓ બાકી છે તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. જય હિન્દ, જય ભારત.